ગાંધીનગરમાં લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. ગાંધીનગરના સેક્ટર 24 રંગમંચ ખાતે ગુરુવારે આયોજિત એક લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે ભોજન બાદ 98 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં 20 લોકોને સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગ થઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. મારું નામ લકીએ લલિત. 24મી રાત કો 10 બજે કે આસપાસ મને પાપા હમને મેરા અંકલ ઓર ભૈયાને સબ મિલકે ખાના ખાયા થા વહાં પે. વહાં પે દાલ ભાત ઓર સબ્જી યે ગાજર હલવા ઓર મીઠાઈ ખાઈ થી. ઉસકે બાદ 12 બજે કે બાદ હમારી તબિયત ખરાબ ચાલુ હો ગઈ થી. ઉસમે ઉલટી 10 સાથ મેં હોને લગે, એક સાથ મેં 3-4 બાર હો ગયા થા. ઉસકે બાદ હાલત ખરાબ હોને લગી થી. ઉસકે મેરે પાપા કો વગેરા કો બહુ જ્યાદા સિરિયસ હો ગયે થે. ફિર એમરજન્સી મેં યહાં પે 2-3 બજે કે આસપાસ હમ આયે થે. ઉસકે સબ સબને દેખા કે સબ અલગ અલગ ઘર સે ભી ઉનકી ભી તબિયત જ્યાદા ખરાબ હોને લગી. ફિર એમરજન્સી મેં આકે થોડા 30 જણા કરીબ સબ જીતે ભી પરિવાર વાલે સબ યહીં મિલે. ઉસકે બાદ હમારે એડમિટ કરા મુજે ઓર પાપા વગેરા કો એમરજન્સી મેં ટ્રીટમેન્ટ દિયા. પાપા કી થોડી રિકવરી હોઈ, મુજે રિકવરી મેં ટાઈમ લગા, એટલે મુજે થોડે ટાઈમ કે લી યહાં પે એડમિટ કર દી ગયા. અમે જમવા ગયા ત્યાં ઘડી અને ગાજરનો હલવો ખાધો, એ કારણે અમને ઝાડા ઉઠી. કેટલા જણા હતા તમારી જોડે? તમારું શું નામ? કુસુમબેન. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.